तो खाली जगह तो एनो मतलब एवो छे के आना आ शरत छे तो जवाब शुं आवे के भाई झेड वन झेड टू झेड थ्री झेड फोर ए संबाजु चतुष्कोण शिरोबिंदुओ छे। ध्यान आपजो चक्रीय चतुष्कोण शिरोबिंदुओ छे वगैरह वगैरह बराबर छे। तो मॉड ऑफ झेड वन दरेक संकर्ष संख्या ना मूल्य समान छे, चार संकर्ष संख्या छे झेड वन झेड टू झेड थ्री झेड फोर एना मूल्य समान छे तो झेड वन झेड टू झेड थ्री झेड फोर ए खाली जगह तो कोना शिरोबिंदु छे, संबाजु चतुष्कोण शिरोबिंदुओ छे। ध्यान आपजो કે કોઈ પણ આકૃતિ એવી બને છે કે જેના શિરોબિંદુઓ બને બરાબર છે, તો આપણે જોઈએ કેવી આકૃતિ બને છે। જ્યારે મૂલ્યો સમાન હોય સંકર્ષ સંખ્યાના મિત્રો ત્યારે યાદ રાખવાનું કે ઉગમ બિંદુઓથી ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી ઝેડ ફોર ના અંતરો સમાન છે। જો આવી રીતે મૂલ્ય સમાન થતા હોય સંકર્ષ સંખ્યાના તો સમજી જવાનું કે ઉગમ બિંદુ હોય ને ત્યાંથી આ સંકર્ષ સંખ્યા ઝેડ વન છે એનું અંતર, આ બીજી ઝેડ ટુ છે એનું અંતર, ઝેડ થ્રી છે એનું અંતર અને ઝેડ ફોર છે એનું અંતર કેવું હોય સમાન, તો પછી આકૃતિ કેવી બને। ધારો કે આ ઉગમ બિંદુ છે ને ત્યાંથી આપણે આમ વિચાર કરશો તો તમને ખબર પડી જાય કે આ ઉગમ બિંદુ છે। ચાલો હવે ઝેડ વન ધારો કે અહીંયા છે, આ ઝેડ વન, આ ઝેડ ટુ, ચાલો ઝેડ થ્રી અને અહીંયા મેં લીધી ઝેડ ફોર। તો મિત્રો આને જોડવાથી એક ચતુષ્કોણ બનશે, ચલો આ બધીને જોડી દેશો એટલે ગમે તેવું એક ચતુષ્કોણ બનશે। તો આ ચતુષ્કોણને શું કહેવાય, ચક્રીય ચતુષ્કોણ, ચક્રીય ચતુષ્કોણ બરાબર। ચક્રીય એનો મતલબ એક વર્તુળના પરિઘ પર શિરોબિંદુઓ હોય એવો ચતુષ્કોણ એને કહેવાય ચક્રીય ચતુષ્કોણ। માટે ઝેડ વન ઝેડ ટુ ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી અને ઝેડ ફોર એ કેવી છે સંકર્ષ સંખ્યા, ચક્રીય છે, ચક્રીય નો મતલબ વર્તુળના પરિઘ પર આવે છે। ઓકે આ થઈ ગયો આપણો જવાબ જે છે આન્સર, એ એકદમ ઇઝી। કોઈ પણ ચાર સંકર્ષ સંખ્યાના જો મૂલ્ય સમાન હોય તો એનો મતલબ એવો છે કે ઉગમ બિંદુથી સમાન અંતરે આવેલી છે, ઉગમ બિંદુથી સમાન અંતરે હોય તો એ સંકર્ષ સંખ્યા હંમેશા વર્તુળ પર જ હોય, એનો મતલબ વર્તુળના પરિઘ પર જ હોય, તો વર્તુળના પરિઘ પર હોય તેનો મતલબ શું થયો ચક્રીય છે। ઓકે આ થઈ ગયો આપણો જવાબ। ચલો મિત્રો 64 ની રકમ જુઓ કે ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી સમભુજ એટલે કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તથા અથવા હોય તો મોડ ઓફ ઝેડ વન, ધ્યાન આપજો મોડ ઓફ ઝેડ વન બરાબર મોડ ઓફ ઝેડ ટુ બરાબર મોડ ઓફ ઝેડ થ્રી અને ખાલી જગ્યા બરાબર છે, તો બે શરત હતી યાદ કરો બે શરત। તો અહીંયા ધ્યાન આપજો ઓલરેડી આપણે ભણી ગયા છે કે ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। ધારો કે શિરોબિંદુ એ બી અને સી, આ ઝેડ વન છે આ ઝેડ ટુ છે અને આ ઝેડ થ્રી છે બરાબર, આ સમબાજુ છે એટલે બધી બાજુની લંબાઈ કેવી થાય સરખી, તો ત્રિકોણ એબીસી સમબાજુ હોય તો તમને ખબર જ છે કે બધી બાજુની લંબાઈ સરખી હોય, મોડ ઓફ ઝેડ વન બરાબર મોડ ઓફ ઝેડ ટુ બરાબર મોડ ઓફ ઝેડ થ્રી અને યાદ રાખજો કે ઝેડ વન પ્લસ ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી બરાબર શું થાય ઝીરો, આ બે શરતનું પાલન થાય, બાજુની લંબાઈ સરખી અને ત્રણે ત્રણ સંકર્ષ સંખ્યાનો સરવાળો ઝીરો થવો જોઈએ, તો આ ત્રણેય સંકર્ષ સંખ્યાઓ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, હવે ઉલટું કે ત્રણ સંકર્ષ સંખ્યા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો આ બે શરતનું પાલન થાય જ, તો આ થઈ ગયો આપણો જવાબ। તો મિત્રો મિત્રો જવાબ છે આન્સર બી ફોર બોમ્બે, આન્સર બી બરાબર, આ આપણો જવાબ છે। એટલે તમારે ઇન શોર્ટ યાદ રાખવાનું કે ત્રણ સંકર્ષ સંખ્યા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ હોય તો મૂલ્ય સમાન હોય અને ત્રણેય સંકર્ષ સંખ્યાનો સરવાળો શું હોય ઝીરો, આ બે શરતનું પાલન થાય તો ત્રણેય સંકર્ષ સંખ્યાઓ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ હોય જ। ઓકે ચલો મિત્રો 66મો દાખલો જુઓ કે સંકર્ષ સંખ્યાઓ આલ્ફા ને બીટા એવી રીતે હોય, સંકર્ષ સંખ્યાઓ આલ્ફા ને બીટા એવી રીતે હોય કે મોડ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વન મોડ ઓફ બીટા ઇઝ ઇક્વલ ટુ વન, તો
मॉड ऑफ बीटा माइनस अल्फा छेद में वन माइनस अल्फा बार बीटा बराबर खाली जगह। तो दाखिल टेक्स्टबुक में मित्रों એટલે ध्यान આપજો એ રીતે જ આપણે ગણવાનું છે। ओके टेक्स्टबुक में शंकर संघेवाड़ा चेप्टर में स्वाध्याय पांच में दाखिल आप्यो छे અને આઈએમપી છે। ओके तो ध्यान આપજો આના જેવો જ છે। पहला तो मूल्य एक है बराबर, ये तो आप आगे वापरीश हम आनी बराबर खाली जगह। तो हम आप एक नियम वापरवानो, नियम एकदम इजी है, नियम में कहीं लेवन नहीं एटले ध्यान आपो। आ वन जगह हूँ शू लखी सकूँ तो आप नियम आओ याद रखवानो के संकर संख्या जो बीटा हो तो बीटा गुणिया बीटा बार संकर संख्या ने अनुबद्ध संकर संख्या वडे गुणो, संकर संख्या ने अनुबद्ध संकर संख्या साथ गुणो। तो ते आने आम लखी सको कि मोड ऑफ बीटा स्क्वेर आयम मोटे राके आयम है मित्रों मोटे राखवा कोईपण संकर संख्या गुणिया एनी अनुबद्ध संकर संख्या बराबर मोड ऑफ ध्यान आपजो संकर संख्या नो मानांक नो वर्ग, संकर संख्या ना मानांक नो वर्ग। ओके तो आने हूँ अहीं यूज करू छु ध्यान आपजो। तो अपनी पास अहीं एक मोड ऑफ बीटा नु मूल्य आप्युं छे एटले अहीं आपणे एक लई लईए इज इक्वल टू वन स्क्वेर बराबर वन ज आवशे। तो हूँ आ वन नी जग्याए आ लई शकुं छुं। जो मोड ऑफ बीटा बराबर वन आप्युं छे मित्रों देखाय ने एटले अहीं वन लीधो, वन लीधो तो अहीं एक नो वर्ग एक ज आवे एक बराबर तमे आ लई शको छो। आ वस्तु आ दाखला नी मेन वस्तु छे। आ तमने आवडे तो आखो दाखलो आवडी जाय, आ न आवडे तो पछी पूरु थई जाय बराबर। एटले रकम ज रही, जुओ रकम ज छे ने। अहींयाथी ज हुं आ वापरीश के पहला नियम लखे पछी मोड ऑफ बीटा नी किंमत आपी छे रकम एटले एक लखवा। हवे एक नो वर्ग एटले एक ज आवे, एक नी जग्याए आपणे आ मूकवुं छे एक अहींया देखाय ने एनी जग्याए हुं पेलुं मूकीश। तो बराबर आवशे ध्यान आपजो के बीटा माइनस अल्फा छेद में एक नी जग्याए शुं लेवानुं बीटा इंटू बीटा बार। અહીંયા આપણે આવશે બીટા ઇન્ટુ બીટા બાર માઇનસ આલ્ફા બાર બીટા। ચાલો એકની જગ્યાએ કિંમત મૂકી, આ એકની જગ્યાએ આપણે આ કિંમત મૂકી। ઓકે હવે સાદરૂપમાં આગળ વધીએ તો સામાન્ય નીકળે છે જોઈ શકશો છેદમાં સામાન્ય કોણ નીકળે બીટા, અંદર શું વધ્યું બીટા બાર માઇનસ આલ્ફા બાર। ઓકે હવે મિત્રો માનાંક છે તેને સેપરેટ આપી દઈશું પણ પેલા આવી રીતે હવે બે અનુબદ્ધ સંકર સંખ્યાની બાદબાકીનો 12 હોય તો આખાનો 12 કરી શકો છો અને આમ લખી શકો 1 / પહેલા તો મોડ ઓફ બીટા એને અલગ આપી દઈએ માનામ બાકીના બેને અલગ હમણાં રાખીશું ચાલ છેદમાં હવે તમે આ જે છે પદ એને લખી શકો આવી રીતે કે બીટા માઇનસ આલ્ફા નો બાર યાદ રાખજો એનું કારણ આપી દઈએ જો ખબર પડે કારણ કે x બાર માઇનસ y બાર હોય તો તમે આમ લખી શકો x માઇનસ y બાર y નો બાર આખાનો બાર સેપરેટ અનુબદ્ધ સંકર સંખ્યા હોય ને તો તમે આ પદને બાદબાકી કર્યા પછી અનુબદ્ધ લેશો તો બંને જવાબ સરખા આવશે। તમારે આને પ્રૂવ કરવું હોય તો તમે જાતે પણ કરી શકો કે એક સંકર સંખ્યા લઈ લો બરાબર સંકર સંખ્યા z1 બરાબર 1 2 + 3i પછી z2 લઈ લો 5 - 7i પછી બેની અનુબદ્ધ લઈને બાદબાકી કરવાની અને પછી તમારે શું કરવાનું બંનેની બાદબાકી કરીને અનુબદ્ધ લેવાની તો બંનેનો જવાબ સરખા આવશે। ઓકે આ નિયમ છે મોડે રાખો। હવે મિત્રો અહીંયા જો આ સેપરેટ આપી દઈશું અને આની કિંમત તો આપણે આપી છે મોડ ઓફ બીટા બરાબર 1 છે ધેરફોર 1 / 1 અહીંયા મોડ ઓફ સેપરેટ મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા છેદમાં મોડ ઓફ બીટા માઇનસ આલ્ફા નો બાર। ઓકે આ તો ઉડી ગઈ હવે આ બંને પણ ઉડી જશે માટે જવાબ આવી કેમ આ બંને ઉડી જાય કારણ કે મોડ ઓફ z બરાબર મોડ ઓફ z બાર મૂલ્ય સમાન હોય કોઈ પણ સંકર સંખ્યા હોય એનો માનાંક અને એની અનુબદ્ધ નો માનાંક એના મૂલ્ય હંમેશા સરખા આવે। તો દાખલો છે નાનો એવો પણ ટેકનિકલ પોઈન્ટ 1 2 અને 3 એ આવડે તો આ ગાડી તમારી આગળ ચાલે તો જવાબ છે આપણો 1। ચાલો મિત્રો એ જવાબ તમને આપ્યો છે આન્સર બી ફોર બોમ્બે બરાબર છે। ચાલો હવે મિત્રો ફરીવાર એકવાર જોઈએ મૂલ્ય ઓકે 1 1। હવે અહીંયા આવ્યા પછી આ 1 ની કિંમત મારે મૂકવી છે તે કઈ રીતે બનશે આ જ મેઈન વસ્તુ આ યાદ રાખો કે બીટા ઇન્ટુ બીટા બાર હોય તો મોડ ઓફ બીટા સ્ક્વેર હવે મોડ ઓફ બીટા બરાબર તો 1 આપ્યું છે અને અહીંયા લઈ લેવાનું 1 નો વર્ગ એટલે 1 જ આવે એટલે 1 ની જગ્યાએ શું લઈ શકો બીટા ઇન્ટુ બીટા બાર હવે કોમન નીકળે માના ગાને ભાઈને 1 ને સેપરેટ આપી દો ના બંનેને સાથે રાખો। હવે અહીંયા ધ્યાન રાખજો કે x બાર માઇનસ y બાર હોય તો તમે શું લખી શકો x માઇનસ y આખાનો બાર। ઓકે એ રીતે અહીંયા લખો હવે માનાંક સેપરેટ આપીશું ને અહીંયા મોડ ઓફ બીટા બરાબર 1 લઈ લેવાનું માનાંક સેપરેટ
હવે કોઈ પણ સંઘર્ષ સંખ્યાનો માનાંક અને એની અનુબદ્ધનો માનાંક એના મૂલ્ય હંમેશા સરખા આવે એટલે આ બંને પાછા ઉડી જાય આ બંને પાછા ઉડી જાય એટલે જવાબ કેટલો હોય તો આ થઈ ગયો આપણો જવાબ મિત્રો 68 માં દાખલાની રકમ જો z બરાબર x પ્લસ iy z ની 1/3 ઘાત બરાબર a માઈનસ ib અને x upon a માઈનસ y upon b બરાબર k into a square માઈનસ b square તો k બરાબર ખાલી જગ્યા તમને ત્રણ પક્ષ આપ્યા છે પહેલો પક્ષ z બરાબર x પ્લસ iy બીજો પક્ષ z ની 1/3 ઘાત બરાબર a માઈનસ ib ત્રીજો પક્ષ x upon a minus y upon b बराबर k गुणिया a square minus b square k गुणिया a square minus b square तो k बराबर खाली चाहिए तो त्रणे त्रण पक्ष नो उपयोग आपणे करवानो छे तो पहलो पक्ष मित्रों आ पहलो पक्ष छे एने नंबर 1 आयो हवे आपणे अहींया शुं करीए तो 1/3 घात छे ने तेने काढीए छे एनो मतलब बन्ने बाजु केटली घात करवानी 3 घात चलो बन्ने बाजु हुं 3 घात करीश तो z बराबर a minus ib नी 3 घात ओके હવે આપણે આનું વિસ્તરણ કરી દઈશું ચલો વિસ્તરણ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 3 ઘાત નું વિસ્તરણ તમને યાદ હશે x - y આ પદ ની 3 ઘાત x ની 3 ઘાત પછી - y ની 3 ઘાત - 3x2y - +3xy નો સ્ક્વેર તો આવી રીતે વિસ્તરણ કરવાનું છે તો ભૂલી ગયા હોય તો જુઓ x - y ની 3 ઘાત હોય મિત્રો તો આનું વિસ્તરણ કેવું થાય x³ - y³ - 3x2y प्लस 3xy स्क्वायर આવું સૂત્ર તમે ભણ્યા હશો જ ન ભણ્યા હોય તો 10 વાર લખીને મોઢે કરી નાખવાનું છે બરાબર છે ધ્યાન રાખવાનું ઘણી જગ્યાએ વાપરવાનો આવશે ચાલો આનું વિસ્તરણ કરીએ તો a ની 3 ઘાત માઈનસ i ની 3 ઘાત b ની 3 ઘાત માઈનસ 3 ગુણ્યા a સ્ક્વેર ગુણ્યા ib માઈનસ માઈનસ પ્લસ 3 a ગુણ્યા i સ્ક્વેર b સ્ક્વેર આવી રીતે વિસ્તરણ કર્યું હવે મિત્રો આગળ વધીએ તો i² એટલે -1 મૂકવાનો થાય છે તો પહેલા જરા ગોઠવીને લખીએ તો a ની 3 ઘાત - i / i² ચાલ i ની 3 ઘાત હતી એટલે ભાગ ભાયડા i / i² ચાલ આગળ વધીશું -3a² b / i + 3ai² b² આને આમ નામ રાખીએ હવે હું i² એટલે -1 લઈશ ચાલ i² એટલે -1 i - 1 / b ની 3 ઘાત 3a² b / i + 3i² એટલે -1 / b² ચાલો હવે થોડું ગોઠવીને લખીએ અને નંબર 1 આમાં વાપરીએ z બરાબર x + iy ચાલો માટે z બરાબર x + iy ઇઝ ઇક્વલ ટુ આ z ની કિંમત છે z બરાબર x + iy ઇઝ ઇક્વલ ટુ ચાલો હવે i વગરના પદ જો i વગરના પદ છેલ્લું અને પહેલું છે જુઓ તો પહેલું છેલ્લું એ બંને પદને હું અહીંયા લઈ લઉં છું ધ્યાન આપજો પહેલું અને છેલ્લું चलो माटे x plus i y is equal to छल्लू पहलू छे आपड़ी पास a cube minus 3 a b square बराबर हवे i वाला बे पद छे एमांथी आपणे i कॉमन लईशुं तो i कॉमन लईए तो केवुं आवशे जो तो अहींया आवशे minus minus plus b नी 3 घात अने आमां i कॉमन एटले minus 3 a square b गुणिया બરાબર i કોમન i વાળા બે પદ હતા એમાંથી i કોમન લીધો છે પહેલું ને છેલ્લું અહીંયા છે હવે બંને બાજુએ ભાગ સરખાવવાના x બરાબર અને y બરાબર બરાબર વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવી દેવાના માટે આવશે x બરાબર a ની 3 ઘાત - 3 ab² અને y બરાબર આવશે b ની 3 ઘાત - 3 a²b ચાલો હવે મિત્રો આટલું બતાવી છે એટલે આવું બનાવવાનું વિચારવાનું x upon a y upon b એવું બનાવવું હોય તો શું કરવાનું જમણી બાજુ જો a કોમન નીકળે છે અને એને ડાબામાં છેદમાં લઈ લેવાનું માટે x upon a બરાબર શું આવે તો x upon a બરાબર આવશે a square minus 3b square જો જમણી બાજુમાંથી a સામાન્ય અને એને ડાબામાં છેદમાં લીધો ઓકે એવી રીતે આમાં b સામાન્ય અને ડાબામાં છેદમાં લઈ લો તો માટે આવશે y by b is equal to b square minus 3a square ચાલ આ બે કિંમત બની ગઈ હવે આપણો ત્રીજો પક્ષ આની અંદર આ બંને કિંમત મૂકી દેવાની ચલો મૂકી દઈશું તો આની કિંમત છે a² - 3b² - ચલો આની કિંમત છે b² - 3a² જમણી બાજુ જેમ છે તેમ જ બરાબર છે હવે સાદરૂપ આપી દેવાનું તો a² 1 અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 3 3 ને એકલા થાય 4 એ રીતે b² - 3 ને - 1 અહીંયાથી આવે એટલે એ પણ 4 તો એની બરાબર થયું ધ્યાન આપજો
કે 4 a સ્ક્વેર માઈનસ 4 b સ્ક્વેર બરાબર k ગુણ્યા a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. ચાલો ચાર સામાન્ય a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ k ગુણ્યા a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. આ બંને ઉડી જાય માટે k બરાબર કેટલા આવી ગયા 6. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ. ખાસ ધ્યાન આપજો. કેટલા આવી ગયા ભાઈ કે બરાબર 4 જે છે આન્સર બી ફોર બોમ્બે. ચાલો હવે ફરીવાર એકવાર દાખલો જોઈએ. બહુ ઈઝી છે. ત્રણ પક્ષ હતા, પહેલો પક્ષ, બીજો પક્ષ અને આ ત્રીજો પક્ષ. તો પહેલા પક્ષમાં શું છે જો, એ તો ખાલી ઝેડ મૂકવાનો છે આપણે. બીજા પક્ષમાં જોવા, બંને બાજુએ ત્રણ ઘાત, ત્રણ ઘાત નું વિસ્તરણ સૂત્ર યાદ રાખજો. આ કામનું છે, ઘણા ચેપ્ટરમાં વાપરવાનું છે. વિસ્તરણ કરીને આઈ સ્ક્વેર માઇનસ એક લઈ લેવાનું. પછી આ પહેલું ને છેલ્લું આઈ વગરનું છે એને સાથે રાખો. આઈ વાળા પદમાંથી આઈ કોમન લઈ લો, વચ્ચેના પદ બંને આઈ વાળા છે. પછી ઝેડ બરાબર આપણે પહેલો પક્ષ અહીંયા વાપરી દીધો બરાબર. હવે બંને બાજુ સરખાવી દો, વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. ચાલો એક્સ બરાબર અને વાય બરાબર મળી જાય પછી થોડી બુદ્ધિ ચલાવવાની કે આ પક્ષ હજુ આપણો બાકી છે, એમાં એક્સ અપોન એ વાય અપોન બી છે. તો એ અહીંયાથી આપણે એ રીતે બનાવવાનું. ધારો કે તમે ભૂલી ગયા તો પણ પ્રોબ્લેમ નથી, એક્સ ની કિંમત મૂકી દો, વાય ની કિંમત મૂકી દો, છેદનો એ અને બી ઉડી જવાના છે. અથવા પહેલેથી વિચારી લો કે આમાંથી એ કોમન અહીંયા છેદમાં લઈ લો, જમણી બાજુમાં બી કોમન છેદમાં લઈ લો ડાબામાં. બંને કિંમત મૂકી દેવાની, પછી સાદરૂપ આપો, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બંને બાજુ ઉડી જાય માટે કે બરાબર કેટલા આવશે 4. ઓકે ચલો મિત્રો 69 માં દાખલો જુઓ શું રકમ આપી છે. કે ઝેડ વન અને ઝેડ ટુ તથા ઝેડ થ્રી અને ઝેડ ફોર અનુબદ્ધ સંકર્ષણ કેવો છે. તો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ થ્રી, ધ્યાન આપજો, આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ વન સોરી ઝેડ થ્રી અપોન ઝેડ ટુ બરાબર ખાલી જગ્યા. આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ થ્રી અપોન ઝેડ ટુ બરાબર ખાલી જગ્યા. ઝેડ થ્રી અપોન ઝેડ ટુ આજે સંકર્ષણ ક્યાં બને એનો કોણાંક બરાબર ખાલી જગ્યા. હવે સવાલ જેવો છે એવા જવાબ તમને ઓપ્શનમાં આપ્યા છો ભાઈ. હવે તમારી સમજ રકમમાં કેવી છે તો હું તમને ચોખ્ખું કરી દઉં છું. ધ્યાન આપજો એકદમ શું કહેવા માંગે છે રકમ. તો ઝેડ વન અને ઝેડ ટુ એ બંને પરસ્પર અનુબદ્ધ સંકર્ષણ છે. ઝેડ વન ની અનુબદ્ધ ઝેડ ટુ અને ઝેડ ટુ ની અનુબદ્ધ ઝેડ વન. એવી રીતે ઝેડ થ્રી અને ઝેડ ફોર એ પરસ્પર અનુબદ્ધ સંકર્ષણ છે બરાબર છે. અને પછી શું કીધું છે, આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ થ્રી છેદમાં ઝેડ ટુ બરાબર. ઝેડ થ્રી છેદમાં ઝેડ ટુ આ સંકર્ષણ સંખ્યાનો કોણાંક બરાબર ખાલી જગ્યા. તો જો એકદમ ઇઝી ભાષામાં આપણે લખી નાખ્યું છે પહેલેથી ધ્યાન આપજો કે ઝેડ વન અને ઝેડ ટુ અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે બરાબર. ઝેડ વન અને ઝેડ ટુ અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે. તો ઝેડ વન બરાબર ધારો કે મેં લીધું આર વન ઈ રેસ ટુ આઈ થીટા. કોઈ પણ સંકર સંખ્યાને તમે આવી રીતે લખી શકો છો બરાબર છે. આર વન ઈ રેસ ટુ આઈ થીટા એટલે આપણે જે ધ્રુવીય સ્વરૂપ લખતા હતા ને કે આર કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા, એ અને આ બંને સેમ છે. ઓકે ઈ રેસ ટુ આઈ થીટા એટલે શું, કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા. આર વન એ સંકર સંખ્યાનું મૂલ્ય છે માના, એટલે આર વન કૌંસમાં કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા એને શું લખવાનું, ઈ રેસ ટુ આઈ થીટા. ઓકે ચાલો હવે ઝેડ વન ની અનુબદ્ધ કોણ છે, ઝેડ ટુ. તો અનુબદ્ધમાં તો તમને ખબર છે કે કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા હોય તો શું થઈ જાય, એની અનુબદ્ધ કોસ થીટા માઇનસ આઈ સાઈન થીટા. એટલે અહીંયા માઇનસ આવી જાય, જો અહીંયા આઈ થીટા હતું એટલે કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા, તો અહીંયા શું થઈ ગયું, કોસ થીટા માઇનસ આઈ સાઈન થીટા. ઓકે તો આની અનુબદ્ધ આ છે એટલે અહીંયા પ્લસ, તો આમાં શું લખવાનું, માઇનસ. ઓકે એવી રીતે ઝેડ થ્રી અને ઝેડ ફોર અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે. હવે ઝેડ થ્રી અને ઝેડ ફોર અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો ઝેડ થ્રી બરાબર મેં લીધો આર ટુ ઈ રેસ ટુ આઈ ફાઈ, આમાં થીટા કોણાંક છે ને આમાં કયો લીધો ફાઈ. તો ઝેડ થ્રી ની અનુબદ્ધ લખીએ તો કેવી રીતે લખાય, તો આર, ધ્યાન આપજો આ આર ટુ તો સેમ જ રહે, મૂલ્ય તો સેમ જ રહે, સંકર સંખ્યા ને અનુબદ્ધ નું મૂલ્ય તો સમાન જ રહે, એટલે આર ટુ ઈ રેસ ટુ, હવે આની અનુબદ્ધ છે એટલે અહીંયા શું લખવાનું, માઇનસ માઇનસ આઈ ફાઈ. ઓકે એટલે આ ચાર સંકર સંખ્યાને આપણે આવી રીતે લખી નાખી છે. હવે મિત્રો સવાલ કેવો હતો, આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ થ્રી અપોન ઝેડ વન બરાબર ખાલી જગ્યા. ઝેડ થ્રી અપોન ઝેડ વન નો કોણાંક ખાલી જગ્યા. તો પહેલા ઝેડ થ્રી અપોન ઝેડ વન સંકર સંખ્યા બનાવવી પડે, તે આપણે પહેલા બનાવીએ. જુઓ ઝેડ થ્રી અપોન ઝેડ ટુ, ઝેડ થ્રી એટલે કોણ છે, જો અહીંયા આર ટુ ઈ રેસ ટુ આઈ ફાઈ, ઝેડ ટુ એટલે કોણ છે, આર વન ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા. હવે આર ટુ અપોન આર વન એ તો મૂલ્ય હશે તો એમનું રહેશે બરાબર.
હવે આ બંને ભાગાકારમાં છે એટલે ઘાતમાં શું કરવાની બાદબાકી આધાર સરખા છે ભાગાકારમાં છે એટલે બાદબાકી ઘાતમાં લેવાની જો બાદબાકી દીધી બરાબર ઘાતમાંથી આની ઘાત બાદ કરી દેવાની માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ હવે આઈ કોમન નીકળી જાય તો શું વધ્યું થીટા પ્લસ ફાઈ તો આર ટુ અપોન આર વન એની ઘાતમાં આઈ કોમન અંદર વધ્યું થીટા પ્લસ ફાઈ ઓકે હવે આનો આર્ગ્યુમેન્ટ શું થયો આનો આર્ગ્યુમેન્ટ આને કહેવાય આનો કોણાંક કહેવાય તો આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ થ્રી અપોન ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ થીટા પ્લસ ફાઈ આ છે કોણાંક ઓકે હવે આપણે પહેલો ઓપ્શન છે ધ્યાન આપજો પહેલો ઓપ્શન એને સોલ્વ કરીએ એનો જવાબ જો આવો આવી જાય આવો કોણાંક તો પછી એ બંને સમાન થઈ ગયા ચાલો પહેલા ઓપ્શનમાં કોણ છે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ વન અપોન ઝેડ ફોર છે તો ઝેડ વન અપોન ઝેડ ફોર પહેલા બનાવવાની ઝેડ વન આર વન ઇરેસ ટુ આઈ થીટા ઝેડ ફોર આર ટુ ઇરેસ ટુ માઇનસ આઈ ફાઈ હવે આર વન અપોન આર ટુ એમનો રહેશે આની ઘાતની બાદ બાકી માઇનસ માઇનસ વચ્ચે પ્લસ ને આઈ કોમન હવે આનો કોણાંક લખો કે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ વન અપોન ઝેડ ફોર ઇઝ ઇક્વલ ટુ કોણાંક કેટલો છે થીટા પ્લસ ફાઈ તો આ બંને તો સરખા આવી ગયા માટે કહી શકાય કે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ થ્રી અપોન ઝેડ ટુ ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ ધ્યાન આપજો ઓફ ઝેડ વન અપોન ઝેડ ફોર માટે આપણો પહેલો જ આન્સર સાચો આવી ગયો કારણ કે એનો કોણાંક અને આનો કોણાંક કેવો થઈ ગયો સરખા તો એકદમ ઇઝી છે તો બે અનુબદ્ધ સંકર સંખ્યા છે એક તમારે લેવાની બીજી એના પરથી બને એની ઘાતમાં નેગેટિવ લેવાથી અનુબદ્ધ એવી રીતે આ બંને એકબીજાની અનુબદ્ધ છે માટે આ એક લેવાની કોણાંક આનો થીટા હતો તો અહીંયા નો લેવાનો ફાઈ પછી ઘાતમાં માઇનસ એટલે એને અનુબદ્ધ થઈ ગઈ પછી સવાલમાં આર્ગ્યુમેન્ટ આપણે જેનું મેળવવાનું છે પહેલા સંકર સંખ્યા બનાવવાની ઝેડ થ્રી અપોન ઝેડ ટુ બરાબર છે બની જાય પછી એનો કોણાંક લખવાનો એવી રીતે પહેલા ઓપ્શનમાં જવાનો એમાં સંકર સંખ્યા જે છે તે બનાવવાની એનો કોણાંક લખવાનો હવે આ બંને કોણાંક સરખા આવી ગયા માટે પહેલો જ ઓપ્શન આપણો સત્ય છે ઓકે એ જવાબ થશે હેલો મિત્રો 71 માં દાખલો જુઓ રકમ જુઓ જો એક નું એન્ડમું બીજ એક વડે એક નું એનમું બીજ આલ્ફા હોય તો વન પ્લસ ટુ આલ્ફા પ્લસ થ્રી આલ્ફા સ્ક્વેર અપ ટુ એન પદ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ફરી આ રકમ બોલું છું ધ્યાન આપજો જો એક નો એનમું બીજ બરાબર છે એક નું એનમું બીજ આલ્ફા હોય તો વન પ્લસ ટુ આલ્ફા પ્લસ થ્રી આલ્ફા સ્ક્વેર પ્લસ અપ ટુ એનમું પદ બરાબર ખાલી જગ્યા ઓકે તો પહેલા તો એક નું એનમું બીજ આલ્ફા છે એક નું એનમું બીજ છે એનમું બીજ છે એનો મતલબ આલ્ફાની એન ઘાત બરાબર એક લખી શકો બરાબર છે એનમું બીજ પાંચમું બીજ હોય તો તમે શું લખો આલ્ફાની પાંચ ઘાત બરાબર એક બરાબર છે યાદ રાખજો એક નું એનમું બીજ આલ્ફા છે એનો મતલબ આલ્ફાની એન ઘાત બરાબર એક આવી રીતે લખવાનું તમને એમ કીધું કે એક નું પચીસમું બીજ આલ્ફા છે તમારે શું લખવાનું આલ્ફાની પચીસ ઘાત બરાબર એક ઓકે બીજનો નંબર આપી દીધો છે ઓકે તો અહીંયા એક નું એનમું બીજ આલ્ફા છે માટે આલ્ફાની એન ઘાત બરાબર એક હવે મિત્રો જે આપણે આપ્યું કે વન પ્લસ ટુ આલ્ફા પ્લસ થ્રી આલ્ફા સ્ક્વેર પ્લસ અપ ટુ એન પદ તો આ સરવાળો બરાબર ખાલી જગ્યા તો આપણે સરવાળો છે એટલે એસએન નામ આપવાનું એન પદ નો સરવાળો એટલે નામ આપવાનું એસએન બરાબર છે એસ એટલે સમ સમ એટલે સરવાળો એન પદ નો સરવાળો તો એસએન નામ સવાલને આપી દીધું વન પ્લસ ટુ આલ્ફા પ્લસ થ્રી આલ્ફા સ્ક્વેર અપ ટુ એનમું પદ એટલે કેવું આવે એન આલ્ફાની એન માઇનસ એક ઘાત કેમ આલ્ફાની એન માઇનસ એક ઘાત લખી કારણ કે જો અહીંયા આલ્ફાની એક ઘાત આલ્ફાની બે ઘાત અહીંયા છેલ્લે એન ઘાત નહીં આવે એનું કારણ એન પદ હોય તો પેલો એકડે એક ગણવાનો ને એટલે એન માઇનસ વન ઘાત થાય તો આ પદ ટોટલ કેટલા થયા એન પદ થયા આ પેલો એકડે એક ગણીએ તો આ બધા પદની સંખ્યા કેટલી થઈ ટોટલ પદ એન પદ થયા કારણ કે આલ્ફા અહીંથી ચાલુ થાય છે એટલે એન માઇનસ વન અને આ પેલો એકડે એક ગણો એટલે ટોટલ કેટલા થઈ જાય એન પદ ઓકે હવે મિત્રો અહીંયાથી તમે જે ટેક્સ્ટ બુકમાં શ્રેણી ચેપ્ટર ભણશો અથવા ભણ્યા હશો ત્યારે આવા બે દાખલા તમારા આવી ગયા છે એટલે જરા ધ્યાન આપજો હવે શું કરવાનું કે આને આલ્ફા વડે ગુણી નાખવાનું બંને બાજુ ડાબા જબામાં ચલો આલ્ફા વડે ડાબામાં ગુણીએ હવે જબામાં ગુણી નાખો બધા પદને આલ્ફા વડે ગુણી નાખે જુઓ આ છેલ્લા પદને આલ્ફા વડે ગુણશો એટલે ઘાતમાં એક ઉમેરવાનો થાય આધાર સરખા ગુણાકારમાં હોય તો ઘાતમાં એક ઉમેરવાનો તો ઘાત કરી દીધી એન ઘાત એટલે છેલ્લું પદ આવું આવે પણ એની આગળનું પદ કેવું આવશે આની આગળનું પદ આવે ધ્યાન આપજો આની આગળનું પદ આવે ઘાત કેવો એન માઇનસ ટુ હવે એને આલ્ફા વડે ગુણો એટલે શું થઈ જાય એન માઇનસ વન આ આગળનું પદ તમારે લખવાનું થાય આ પદ અહીંયા આવી જાય બરાબર છે એની આગળનું ચાલો સહગુણક તો એ તો ક્રમમાં ચાલે છે જો એક બે ત્રણ ચાર છેલ્લે એન હોય તેની આગળ નામ શું આવે એન માઇનસ વન ઓકે
અને ઘાતમાં શું આવે તો n માઈનસ 2 ઘાત હતી અને એક કાલ્પાવડે પાછા તમે ગુણો છો એટલે n માઈનસ 2 પ્લસ 1 એટલે n માઈનસ 1 અને આ છેલ્લા પદને આલ્ફાવડે ગુણો એટલે ઘાત કેવી થઈ જાય n એ પદ અહીંયા છે એક નંબર બે નંબર આપી દીધા મિત્રો આગળ વધીએ હવે ખાસ ધ્યાન આપજો આને આપણે બે નંબર ત્રણ નંબર આપી દઈશું બે નંબર અને ત્રણ નંબર ઓકે ચાલો બે અને ત્રણ બે અને ત્રણ ની બાદબાકી કરી નાખીએ તો બે અને ત્રણ ની બાદબાકી કરતા એક નંબર અહીંયા આપ્યો છે એટલે બે નંબર ત્રણ નંબર હવે બીજામાંથી ત્રીજો બાદ કરતા જો બાદ કરતા તો ડાબા ડાબાની બાદબાકી એસએન માઇનસ આલ્ફા એસએન જમણી બાજુ બાદબાકી આવી રીતે કરવાની જો ધ્યાન આપજો એવું હોય તો તમે નોટમાં હું દોરી પણ શકો છો આવી રીતે બાદબાકી કરવાની બરાબર આ પદ છે આપણું એની બાદબાકી આની સાથે કરવાની આવી રીતે બાદબાકી કરવાની તો પહેલો એક અડે એક એમ નામ હવે આની બાદબાકી કરો એટલે કેટલા થાય 2 આલ્ફા માઇનસ આલ્ફા એટલે આલ્ફા આની બાદબાકી કરો 3 આલ્ફા સ્ક્વેર માઇનસ 2 આલ્ફા સ્ક્વેર એટલે શું આલ્ફા સ્ક્વેર આની બાદબાકી કરો એટલે શું આવ્યું તો આલ્ફા ની n માઇનસ 1 ઘાત આ છેલ્લો પદ જેમ છે તેમ જ પહેલું પદ જેમ છે તેમ જ અને છેલ્લો પદ જેમ છે તેમ જ આમ ક્રોસ બાદબાકી કરવાની ઓકે એટલે આવો પદ આવશે હવે મિત્રો આને અલગ આપણે જોડી બનાવીને અલગ લઈ લેવાનું ધ્યાન આપજો આટલું પદ અલગ લઈ લેવાનું ડાબામાં એસએન સામાન્ય નીકળે બરાબર આટલું અલગ છેલ્લું એકદમ અલગ રાખ્યું છે ધ્યાન આપજો હવે આ સૂત્ર છે જે તમે ભણી ગયા છો શ્રેણી શ્રેણીમાં ભણ્યાનું હોય તો લખી દઉં છું કારણ કે એસએન બરાબર એ કૌંસમાં આર ની એન ઘાત માઇનસ વન છેદમાં આર માઇનસ વન આ સૂત્ર પ્રમાણે લખવાનું એ એટલે પ્રથમ પદ કેટલું છે એક અડે આર એટલે સામાન્ય ગુણોત્તર કોના વડે ગુણાકાર થાય છે આલ્ફા વડે ગુણાકાર થાય પહેલાના આલ્ફા વડે ગુણો બીજું આવે બીજાને આલ્ફા વડે ગુણો ત્રીજું આવે એટલે આર ની જગ્યાએ મૂકવાનો આલ્ફા પદ કેટલા છે તો પદ એન છે કેમ એન છે તો આમ જોઈ લેવાનું આલ્ફા ની ઘાત અહીંયા સુધી ગણો એન માઇનસ વન અને આ પેલો એક અડે એક ગણો એટલે ટોટલ પદ એન છે એટલે એન ની જગ્યાએ તો એને જ આવશે તો પ્રથમ પદ એ બરાબર એક આમાં લેવાનો અને આર બરાબર શું લેવાનું આલ્ફા ઓકે સૂત્ર મૂકી દીધું અને શ્રેણી શ્રેણી ચેપ્ટરમાં તમારા મોઢે કરવાનું પણ આવશે એટલે અત્યારથી મોઢે કરી શકો છો હવે મિત્રો ખાસ ધ્યાન આપજો આ બંને પદ જો તો આની અંદર આપણે નિશાની ફેરવી નાખીએ કેમ ફેરવી નાખીએ આની જેવું કરીએ છીએ આલ્ફા માઇનસ વન ની જગ્યાએ આપણે વન માઇનસ આલ્ફા લખવું છે અંશમાંથી માઇનસ સામાન્ય છેદમાંથી માઇનસ સામાન્ય માઇનસ માઇનસ ઉડી જાય અને આ બંને પદ ગોઠવાઈ ગયા ઓકે હવે મિત્રો ખાસ ધ્યાન આપજો આ બાજુનું વન માઇનસ આલ્ફા છે તેને પેલી બાજુ છેદમાં લઈ લેવાનું તો એક હતું ને આ બીજો એ બોલે બે ઘાત અહીંયા છેદમાં આવી ગયું ઓકે બંનેને છેદમાં આપી દીધું એસએન બરાબર આપણે થઈ ગયું હવે હવે મિત્રો આલ્ફા ની એન ઘાત બરાબર એક છે જો એક નંબર આપેલો છે તો આલ્ફા ની એન ઘાત બરાબર એક લઈ લેવાનું આની બરાબર એક આની બરાબર એક ચલો બંને બરાબર એક એક લઈને મૂકી દીધો હવે સાદરૂપ આપી દઈએ તો અહીંયા છે 1 માઇનસ 1 એટલે 0 અને અહીંયા n ગુણ્યા 1 એટલે n બરાબર છે આ પદ નીકળી જાય 0 છે એટલે ચલો વધેલું પદ એ આપણો શું થઈ ગયો જવાબ તો આવી રીત તમારે ટેક્સબુકના બે દાખલામાં આવે છે મિત્રો એટલે આ રીત બહુ સહેલી છે અઘરી નથી સેમ રીત આવે છે એક ઉદાહરણમાં છે અને સ્વાધ્યાયમાં પણ છે તો 1 નું n મું બીજ આલ્ફા છે ઓકે એટલે આલ્ફા ની n ઘાત બરાબર 1 હવે આપણે આ સરવાળો મેળવવાનો છે આ સરવાળો અને નામ આપી દેવાનું એસએન એન મુ પદ આવી રીતે લખવાનું આ એન મુ પદ છે ઘાત એન માઇનસ વન એટલા માટે કે આ પહેલો એક વડે ગણીએ એટલે ટોટલ પદ તો એને જ થવાના છે હવે આપણે આલ્ફા વડે ગુણવાનું બધાને અને ધ્યાન આપજો બધાને આલ્ફા વડે ગુણીએ ત્યારે છેલ્લાને પણ આલ્ફા વડે ગુણો એટલે ઘાત એન થઈ જેની આગળનું પદ આપણે લખવાનું એની આગળનું કયું આવે તો આની આગળનું કયું તો એન માઇનસ ટુ ઘાત વાળું બરાબર છે તો એને આલ્ફા વડે ગુણો તો એન માઇનસ વન ઘાત આવી જશે અને સહ ગુણક એન માઇનસ વન જ છે ચલો મિત્રો હવે બીજામાંથી ત્રીજો બાદ કરો ત્યારે ડાબા ડાબા બાદબાકી જબામાં શું કરવાનું કે આવી રીતે ક્રોસ બાદબાકી કરવાની એટલે 2 આલ્ફા માઇનસ આલ્ફા 3 આલ્ફા સ્ક્વેર માઇનસ 2 આલ્ફા સ્ક્વેર એટલે તમને જે વધે એકદમ ઇઝી પદ વધશે આનું પહેલું પદ અને આ બીજાનું છેલ્લું એમ નમ રહેશે બાદ કરો છો એટલે અહીંયા માઇનસ છે ઓકે હવે મિત્રો આ સૂત્ર આવી ગયું શ્રેણી શ્રેણીનું છે એટલે ધ્યાન આપજો એમાં શું કરવાનું એ એટલે પ્રથમ પદ આર એટલે સામાન્ય ગુણોત્તર જે આલ્ફા વડે ગુણાકાર થાય છે એટલે આર ની જગ્યાએ આલ્ફા લેવાનું અને એન પદ છે તો એન તો સેમ જ છે ડાબામાં આપણે એસએમ કોમન નીકળે 1 માઇનસ આલ્ફા 1 માઇનસ આલ્ફા આ બાજુ છેદમાં બંનેને આપી દેવાના પણ છેદમાં આપતા પહેલા તમારે ફેરફાર કરવો પડે શું કરવો પડે 1 માઇનસ આલ્ફા છે ને અહીંયા આલ્ફા માઇનસ 1 છે તો આ બંને અંશ અને છેદમાંથી માઇનસ કોમન લઈને ઉડાઈ નાખો એટલે શું આવ્યું 1 માઇનસ આલ્ફા ની એન ઘાત છેદમાં 1 માઇનસ આલ્ફા હવે આને છેદમાં લઈ લો બરાબર આને છેદમાં લેશો એટલે અહીંયા 1 માઇનસ આલ્ફા છે એટલે 2 થયા એટલે વર્ગ અહીંયા છેદમાં 1 માઇનસ આલ્ફા હવે આલ્ફા ની એન ઘાત બરાબર કેટલા લેવાના 1 આ પદ 0 થઈ ગયું ને અહીંયા n ગુણ્યા n એટલે n જ રહેશે ચાલો એટલે આ પદ આપણો જવાબ થઈ ગયો મિત્રો તો આવી રીતે દાખલામાં શ્રેણી શ્રેણી ચેપ્ટરમાં જે તમે ભણશો ધ્યાન આપજો એ બેઠું સૂત્ર છે અને આ પણ રીત એ જ છે સેમ જ રીત ટેક્સ્ટબુકની છે
ધારો કે ભણ્યા ન હો તો પણ તમારે અત્યારે ધ્યાન રાખવાનું અને ટેન્શન લેવાનું નહીં, આવા દાખલા તમને આગળ જતા બહુ સહેલા લાગશે. ઓકે, ચલો મિત્રો 72 માં દાખલાની રકમ જુઓ. તો બહુ ચોખ્ખી વાત છે કે ત્રણ ત્રિજ્યા વાળા વર્તુળની વાત છે. ત્રણ ત્રિજ્યા છે, ધ્યાન આપજો. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? ત્રણ. વર્તુળની સપાટી પર અથવા વર્તુળની અંદરના ભાગમાં ધ્યાન આપજો, સંકર સંખ્યા છે -40. આ સંકર સંખ્યા છે, બરાબર. તો ખાસ ધ્યાન આપજો કે અહીંયા ઝેડ જે છે, ધ્યાન આપજો, સોરી, વર્તુળનું કેન્દ્ર છે અહીંયા -40 અને ઝેડ એ સંકર સંખ્યા એવી છે કે વર્તુળની સપાટી પર અથવા વર્તુળના અંદરના ભાગમાં હોય. તો મોડબ ઝેડ +1 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે. હવે ખાસ ધ્યાન આપજો, ફરી આ રકમ સમજો કે પહેલા તો વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 3, બરાબર છે. પછી વર્તુળનું કેન્દ્ર અહીંયા રકમમાં સુધારો છે મિત્રો, એટલે હું બોલું છું વર્તુળનું કેન્દ્ર કેટલું છે? -40 અને એક સંકર સંખ્યા છે જે વર્તુળના પરિઘ પર અથવા વર્તુળની અંદરના ભાગમાં છે, બરાબર. તો ધ્યાન આપજો, મોડબ ઝેડ +1 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત ખાલી જગ્યા છે. તો તમને શું શું વસ્તુ આપી છે ફરી વાર સાંભળો, વર્તુળની ત્રિજ્યા આપી છે, વર્તુળનું કેન્દ્ર આપ્યું છે અને એક સંકર સંખ્યા એવી આપી છે કે જે વર્તુળના પરિઘ પર એટલે કે સપાટી પર અથવા વર્તુળની અંદરના ભાગમાં છે. તો મોડબ ઝેડ +1 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો. ઓકે, એટલે રકમમાં તમે જોજો કેન્દ્ર -40. ઓકે, કેન્દ્ર છે એવો શબ્દ નથી આપ્યો, પણ અહીંયા કેન્દ્ર લેવાનું છે. ઓકે, હવે પહેલી વાત એ કે જેટલું આપ્યું છે તેનું લિસ્ટ બનાવી નાખીએ છીએ. તો ત્રિજ્યા આર બરાબર 3 છે અને વર્તુળનું કેન્દ્ર એને Z1 નામ આપી દઈએ છે, સંકર સંખ્યા Z1. -40 એટલે આના કેવી રીતે લખવાનું? -4 એટલે XM +0 ગુણ્યા એ YM થઈ જાય. 0 એ કાલ્પનિક ભાગ છે મિત્રો, I ની સાથે ગુણાકારમાં એને કાલ્પનિક ભાગ કહેવાય. તો -40 બિંદુ સ્વરૂપે છે, પરંતુ અહીંયા સંકર સંખ્યા છે એટલે કેવી રીતે લખવાનું? -4 + 0 ગુણ્યા I. ઓકે, આ વર્તુળની ત્રિજ્યા છે, આ વર્તુળનું કેન્દ્ર છે. હવે મિત્રો ઝેડ, કોઈ સંકર સંખ્યા ઝેડ છે વર્તુળની સપાટી પર, એનો મતલબ પરિઘ પર અથવા વર્તુળની અંદરના ભાગમાં છે. માટે સૂત્ર મૂંડે રાખજો, મોડબ ઝેડ -Z1 આ કેન્દ્ર > આ ત્રિજ્યા. જો ખાસ ધ્યાન આપજો, ત્રણ શક્યતા હોય છે કે વર્તુળની અંદરના ભાગમાં સંકર સંખ્યા હોય તો મોડબ ઝેડ -Z1 આવે, ખાલી -, વર્તુળના પરિઘ પર સંકર સંખ્યા હોય તો અહીંયા ઇક્વલ આવે, ખાલી ઇક્વલ આવે, અને વર્તુળની બહારના ભાગમાં સંકર સંખ્યા હોય તો અહીંયા ગ્રેટર ધેન આવે. યાદ રાખજો, લેસ ધેન તો વર્તુળની અંદર, ઇક્વલ તો વર્તુળના પરિઘ પર, અને ગ્રેટર ધેન તો વર્તુળની બહારના ભાગમાં. આટલું યાદ રાખવાનું. ઓકે, સૂત્ર હાજરી, આમાં સંકર સંખ્યા ઝેડ છે અને Z1 કેન્દ્ર છે અને R ત્રિજ્યા છે. ઓકે, Z1 આપણે જે બનાવ્યું -4 + 0 અહીંયા લઈ લેવાનું, ત્રિજ્યા લઈ લીધી. ઓકે, હવે સાદરૂપ આપીએ તો આ 0 ગુણ્યા એ લખવાની જરૂર નથી, -4 તો આપણને એક પદ મળી ગયું, મોડોબ ઝેડ +4 < 3. હવે આપણો સવાલ હતો કે મોડોબ ઝેડ +1 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો. તો મોડોબ ઝેડ +1 લઈ લેવાનું. હવે તમારે આવું અંદર બનાવવાનું જાતે. આ 4 છે તો 4 લઈ લેવાના, પેલા લઈ લેવાના, પછી આપણે આ પાછા લાવવાના હોય તો કેટલા બાદ કરવા પડે? તો ભાઈ 4 માંથી 3 બાદ કરવાના. આ લઈ લેવાનું તો તમે એને વાપરી શકો, નહીતર કઈ રીતે વાપરી શકો? તો મેં અહીંયા લઈ લીધું છે, ધ્યાન આપજો. પહેલા અહીંયા ઝેડ +1 છે તો એની જગ્યાએ શું લઈ લેવાનું? ઝેડ +4, પછી 3 બાદ કરી દેવાના. હવે મિત્રો અહીંયા પ્લસ થી માનાંક સેપરેટ કરી નાખવાનો. હવે તમને યાદ હશે મેં સૂત્ર આપેલું કે મોડોફ એક્સ પ્લસ વાય હોય ને સેપરેટ માનાંક આપો તો અસંત આવી જાય, > or = ઓકે. હવે આપણે અહીંયા મોડોફ ઝેડ +4 છે એની કિંમત કેવી છે? 3 અને 3 થી નાની લઈ લેવાનું, 3 અને 3 થી નાની, એ અસંત અહીંયા લેવાની નાની વળી, 3 અને 3 થી નાની છે, બરાબર. તો આની કિંમત મોડોફ -3 તો 3 જ રહી. આજે આપણે કિંમત મૂકી છે એનું રીઝન કારણ કે નંબર 1. ઓકે, હવે 3 અને 3 કેટલા થાય? 6. તો આ પદનો જવાબ અને આ પદનો જવાબ એની વચ્ચે સંબંધ કેવો બન્યો? તો અહીંયાથી જોવાનું, પહેલી અસમત આવે તે લઈ લેવાનું, તો > or = ઓકે, એટલે આ બંને વચ્ચેનો સંબંધ બન્યો > or = મોડોબ ઝેડ +1 > or = 6. હવે મિત્રો મોડોબ ઝેડ +1 > or = 6, ચાલો એ તો સમજાઈ ગયું કે મોડોબ ઝેડ +1 નો જવાબ 6 અને 6 થી નાનો છે, પણ મોડોબ છે માનાંક હોય તો જવાબ 0 અને 0 થી મોટો જ આવે, માનાંક હોય તો જવાબ નેગેટિવ આવે જ નહીં. તો મોડોબ ઝેડ +1 નો જવાબ 0 અને 0 થી મોટો છે અને અહીંયા આપણે આવેલું 6 અને 6 થી નાનો છે. તો મોડોબ ઝેડ +1 ની
न्यूनतम किंमत केटली मळे तो जीरो अने महत्तम किंमत केटली मळी तो छ। तो न्यूनतम किंमत जीरो अने महत्तम किंमत छ। हवे न्यूनतम किंमत जीरो अने महत्तम किंमत छ, तो आ आपणो थई गयो जवाब। ओके okay?